બરડા પંથકના શિંગડા ગામે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે અનેરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અહીંના ગોપાલજી મંદિરે સ્થાનિક પરિવાર દ્વારા ધ્વજારોહણ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર તાલુકાનું શિંગડા ગામ એ ઐતિહાસિક ગામ છે. આ ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે અહીં શૃંગી ઋષિ તપ કરતા હતા ત્યારે અહીં વિશ્રામ કરેલ અને શૃંગી ઋષિ સ્થાપિત શિવાલયની પૂજા કરેલ, જેથી આ ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે. અહીં રામાનંદ સંપ્રદાયની મુખ્ય આચાર્ય પીઠ આવેલી છે અને માધવરાય કલ્યાણરાયની મૂર્તિઓ છે. આ મંદિર ગોપાલજી મંદિર તરીકે વિખ્યાત છે. આ મંદિર નીચે સંસ્કૃત પાઠશાળા, ગૌશાળા તેમજ માનવ ઉપયોગી કાર્યો થતા રહે છે અને આ મંદિરના મહંત તરીકે સૌ પ્રથમ નંદરામ બાપુ બિરાજમાન થયેલ, ત્યાર પછી ગુરુ પરંપરા મુજબ મોહનદાસજી બાપુ મહંત તરીકે પદ મેળવેલ અને અત્યારે જે આ ભવ્ય મંદિર છે તે પૂજ્ય શ્રી મોહનદાસ બાપુએ બંધાવેલ છે. ત્યારબાદ તેમના સ્વર્ગવાસ થયા પછી તેમને કોઈ શિષ્ય ન હોવાથી મંદિરના મહંત તરીકે આચાર્ય પીઠના પૂજ્ય શ્રી રઘુવર આચાર્યજી મહંત તરીકે બિરાજમાન થયેલ, ત્યારથી આ મંદિર જગતગુરુ રામાનંદ આચાર્ય પીઠ તરીકે સ્થાપિત છે અને આ મંદિરે દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ હોવાથી આ મંદિરે મૂળ સિંગડા ગામના વતની મસરીજી ભીમાજી ઓળેદરા દ્વારા સંપૂર્ણ પૂજાવિધિ કરવામાં આવેલ અને સહપરિવાર દ્વારા ગોપાલજી મંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને તેમના તરફથી ગોપાલજી ભગવાનને રાજભોગ ધરાવવામાં આવેલ અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને નવમીના દિવસે સમસ્ત સિંગડા ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અને પોરબંદર, જામનગર, રાજકોટ અને જૂનાગઢ વગેરે શહેરોમાંથી પણ ગોપાલજીના દર્શન કરવા ભાવિકો ઉમટી પડેલ અને શ્રી કૃષ્ણ બાલ્યાવસ્થાની એટલે કે લાલાની મૂર્તિને ખૂબ જ શણગારેલા ઝૂલામાં બિરાજમાન કરવામાં આવેલ અને લાલાને ઝૂલાવવા માટે ભક્તોની લાંબી લાઈન લાગી હતી. શ્રી ગોપાલ ભગવાન કી જય. આજ કે સુંદર પ્રસંગ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી કે જન્મ મહોત્સવ, શ્રી ગોપાલ જી કે જન્મ મહોત્સવ में बड़ा आनंद के साथ सिंगड़ा गांव के भक्तजनों, अन्य अन्य आचार्य पीठ, श्री रामानंद आचार्य पीठ के शिष्यगणों के साथ भव्य जन्माष्टमी भगवान के जन्म महोत्सव का आनंद पूर्वक भक्ति भाव के साथ सेवक समुदाय भगवान की सेवा, भगवान का प्रसाद लेते हुए बड़े आनंद के साथ महोत्सव का आयोजन हुआ. आज भगवान श्री कृष्णचंद्र जी का प्रागट्य उत्सव है. भगवान श्री कृष्णचंद्र जी से हम प्रार्थना करते हैं कि हमारे पाप ताप संतापों को हरे, विश्व में व्याप्त अशांति को, हिंसा को, बुद्धि को हरे और परम शांति को प्रदान करे. भगवान के आज के मंगल महोत्सव, भगवान श्री कृष्णचंद्र जी के जन्माष्टमी के मंगल महोत्सव पर भगवान से हम प्रार्थना करते हैं सभी भक्तों में, विश्व में, भारत में शांति हो, सबको सद्बुद्धि प्राप्त हो. आज सिंगड़ा ग्राम श्री विश्राम द्वारिकाधीश जी मंदिर के परिसर में रामानंदाचार्य पीठ में सभी साधु शिष्यगणों के साथ भगवान का विधिवत षोडशोपचार वैदिक विधि से पूजन अभिषेक का आयोजन है और आज तक का दोपहर में भगवान को राजभोग धराया गया. फलाहार की व्यवस्था, सुंदर व्यवस्था श्री मश्री जी ओडिद्रा के परिवार द्वारा की गई, जिसका सबने आनंद के साथ प्रसाद ग्रहण किया और रात्रि के समय भगवान का नंद जन्मोत्सव बड़े विधि विधान से मनाया जाएगा और पुनः पुनः भगवान श्री कृष्णचंद्र जी के चरणों में प्रार्थना है. हमें सद्बुद्धि प्रदान करें, अपनी भक्ति प्रदान करें, हमारे पापों तापों संतापों को हरे. बोले श्री गोपाल भगवान की जय. ઉપરાંત અત્યારના હાલના મહંત શ્રી સર્વેશ્વર આચાર્ય તરફથી દર્શનાર્થે આવતા તમામ ભક્તજનોને મંદિર તરફથી ચા નાસ્તો તેમજ મહાપ્રસાદ લેવા ખાસ આગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારે જન્માષ્ટમીના તહેવારમાં શિંગડા એટલે વિશ્રામ દ્વારિકા ગોકુળિયું ગામ હોય તેવું જોવા મળતું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.